brought to you by Techno Spark 20 series smartphones. નમસ્કાર, હું નીલમ ખારેચા. આપ જોઈ રહ્યા છો ગુજરાત તક, અને ગુજરાત તક અત્યારે લોકસભા ચૂંટણીમાં જનતાનો મૂડ જાણવા માટે પહોંચ્યું છે નવાબોના શહેર જૂનાગઢમાં. જૂનાગઢમાં આજે અમે કેટલાક એવા વિદ્યાર્થીઓ સાથે, એવા ફર્સ્ટ ટાઈમ વોટર્સ સાથે વાત કરીશું કે જે પહેલી વખત આ વખતે મતદાન કરવાના છે 2024ની લોકસભાની ચૂંટણીમાં. ત્યારે જાણીએ કે આ વખતે આ ફર્સ્ટ ટાઈમ વોટર્સ શું અપેક્ષા રાખી રહ્યા છે સરકાર પાસેથી. ક્યાંથી આવો છો અને શું નામ છે આપનું? મારું નામ પ્રેમ છે, હું જૂનાગઢમાંથી જ છું. અને થોડી અપેક્ષા એવી છે કે જે ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન છે જૂનાગઢમાં, નોલેજ અને સ્ટડી ભણતર બહુ જ સારું છે, પણ જે આગળ જતા જોબ્સ માટે જાય, ઇન્ટર્નશિપ હોય કે પછી એના માટે સ્ટુડન્ટ્સને બહાર જવું પડે જૂનાગઢમાંથી, તો એના માટે થોડું ઇમ્પ્રુવમેન્ટ વધારે હોય તો સારું પડે. થોડા કોર્સીસ અપડેટેડ રહે તો વધારે સારું પડે, એટલે થોડું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે સારું થાય. ઓકે, શું અપેક્ષા રાખો છો આવનારી જે પણ સરકાર આવે તેની પાસેથી, કે એક વિદ્યાર્થી તરીકે તમે શું અપેક્ષા રાખો છો કે સરકારે કઈ પ્રકારનું કામ છે એવું કરવું જોઈએ જેનાથી વિદ્યાર્થીઓને અને ભવિષ્યમાં જે જોબ રિગાર્ડિંગ છે તેને ફાયદો થઈ શકે? તેની માટે હું એવું માનું છું કે જેમ કે થોડા કોર્સ અપડેટેડ હોય, અને જેમ કે BCA માટે છે તો થોડું એન્ટ્રન્સ લેવલ એક્ઝામ પણ રાખે, એટલે ખબર પડે કે થોડું નોલેજ છે આ છે. સરકાર માટે એવું કે જેમ થોડું અવેરનેસ વધારે પાડે, જેમ કે BCAમાં શું શું આવી રહ્યું છે આ તે બધું નેટ ઉપર છે જ, ને લોકો જાણી પણ શકે છે, પણ જેમ કે જે વિલેજમાંથી આવતા હોય એમને વધારે ખબર ન હોય, તો ત્યાંના જે સરપંચ છે કે કોઈ પણ છે તો એ થોડી અવેરનેસ એના રિલેટેડ ફેલાવે કે કેવી રીતે આગળ વધી શકે, શું કરી શકે એની માટે. અન્ય વિદ્યાર્થીઓ છે તેમની પાસેથી પણ જાણીએ. પહેલી વાર વોટ કરવાના છો, કેવું લાગે છે પહેલી વાર વોટ કરવાનું? મારું નામ ધોળકિયા કુલદીપ છે, હું બિલખાથી આવું છું, બિલખા ગામથી. પહેલી વાર તો જો એક અપેક્ષા એવી રહી જ્યારે આપણે ફર્સ્ટ ટાઈમ વોટ કરતા હોય, અને આપણું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે, ઇન્ટરનેટ ટેકનોલોજી ને જે IT કંપનીઝ છે બધી, હવે એ બધી ઓલું BCA MCA કર્યા પછી, જે માસ્ટર ડિગ્રીઝ કર્યા પછી, જે સ્ટુડન્ટ્સને બધાને MCA કંપનીઝ માટે બહાર જવું પડે છે, પુણે છે, બેંગ્લોર છે, જ્યારે જોબ ઓપોર્ચ્યુનિટીઝ બધા સ્ટુડન્ટ્સને મળે છે અને ત્યારે એ લોકો બેંગ્લોર પુણે જાય છે. હવે એ જ બધી IT સેક્ટર્સ ને એ MNC કંપનીઝ બધી એ આ જૂનાગઢ સાઈડ હોય અથવા આ સાઈડ આ સિટીમાં હોય ક્યાંય, તો એ સ્ટુડન્ટ્સને વધારે બેનિફિટ થાય. અને વાત કરીએ ઇમ્પ્રૂવ માટેની, કે સ્ટડીઝમાં જે ઇમ્પ્રૂવ આવવું જોઈએ, તો અમુક જે ઇંગ્લિશ મીડિયમની જે અમુક સ્કૂલ હોય છે તો એ બધામાં થ્રુ આઉટ ઇંગ્લિશ જે ફેકલ્ટીઝ બધા હોય એ થ્રુ આઉટ ઇંગ્લિશમાં બોલે, જેથી સ્ટુડન્ટ્સને ઇમ્પ્રૂવ કોમ્યુનિકેશન છે એ સ્ટુડન્ટ્સનું ઇમ્પ્રૂવ થાય, જેથી કરીને જે આપણું ફ્યુચર છે જે સ્ટુડન્ટ્સનું એ વધારે વધારે સારું બની શકે અને ખૂબ ખૂબ બધા આગળ વધી શકે. એના માટેથી જે અમુક જે સ્કિલ્સ જે ડેવલપ કરવા માટેની હોય, કે જાણો કે કોમ્યુનિકેશન સ્કિલ્સ છે, અમુક સ્ટેજ ફિયર હોય, એ સ્ટુડન્ટ્સના ક્લિયર થશે તો આપણું જે ટૂંકમાં રાજ્ય છે, દેશ છે, એ આગળ વધશે. અને મોસ્ટ ઓફ અમારી અપેક્ષા એવી છે કે જેટલી MNC કંપની છે, જે રાજકોટ છે, અમદાવાદ, પુણે, બેંગ્લોર, એ બધી આ સાઈડ આવે જૂનાગઢ સાઈડ, અને લોકો જેથી લોકો સ્ટુડન્ટ્સને બધા વધારે ગ્રો કરી શકે, એને નવી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે. જે અમુક જગ્યાએ અહીંયા જે અમુક થોડીક ઓછી ઓપોર્ચ્યુનિટી હોય છે, ત્યાં થોડીક ઓપોર્ચ્યુનિટી વધારે હોય, ત્યાં તમને અપડેટેડ કોર્સ મળે છે, લિમિટેડ અમુક કોર્સ, જેથી અહીંયા લિમિટેડ કોર્સ હોય, જેથી અમુક સ્ટુડન્ટ્સને બધાને બેંગ્લોર સાઈડ જવું પડે છે. હવે અન્ય વિદ્યાર્થીઓ છે, શું લાગે છે સરકારના કામને લઈને આપનું શું કહેવું છે? એક વિદ્યાર્થી તરીકે તમને કેવું લાગે છે કે સરકારે જે કામ કર્યા છે એનાથી તમે ખુશ છો ખરા? ખુશ તો છે, પણ ગયા વખતે ચોમાસામાં વરસાદ થયો હતો, એના લીધે આ વધારે વરસાદને લીધે
પૂરની સ્થિતિ સર્જાણી હતી, એમાં સામાન્ય લોકોને બહુ તકલીફ થઈ હતી. ટૂંકમાં ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકોને ટૂંકમાં ઘરોમાં પાણી ગરી ગયા હતા અને બહુ નુકસાન થયું હતું. એના માટે સરકારે પગલાં લેવા જોઈએ એમ ટૂંકમાં, અને ગંદકી જૂનાગઢમાં જેમ બને એમ સાફ કરાવે એક્સપેક્ટેશન છે. અચ્છા, વિદ્યાર્થી તરીકે તમે શું માનો છો કે સરકાર પાસેથી તમારી અપેક્ષા શું છે કે કઈ પ્રકારનું કામ કરે તો વિદ્યાર્થીઓ માટે, આવનારા ભવિષ્ય માટે તેમને, વિદ્યાર્થી તરીકે તમને એવું લાગે છે કે જો સરકાર આ કામ કરશે તો એક વિદ્યાર્થી તરીકે, અને જ્યારે તમે એકચ્યુઅલી જ્યારે સમાજમાં જશો અને તમને એવું કહી શકાય ને કે તમારે જ્યારે સફળતા મેળવવાનો સમય આવશે ત્યારે તમને એમાં મદદરૂપ થઈ શકશે? હું ગીર સોમનાથથી આવું છું, અહીંયા જૂનાગઢમાં હોસ્ટેલમાં રહું છું. તો ગીર સોમનાથમાં આમ જોતા કે ઇન્ડસ્ટ્રીયલ કંપની ટૂંકમાં હાઉ નહીવત પ્રમાણે છે. ટૂંકમાં હું આઈટી ફિલ્ડમાં છું તો આઈટી ફિલ્ડની કંપની વેરાવળમાં મારા ખ્યાલ મુજબ બે કોઈ છે નહીં. ટૂંકમાં એ ડેવલપ થાય ને ત્યાં કંપની થાય તો મારે ટૂંકમાં મારું વતન છોડી ન જવું પડે. વિકાસ અન્ય વિદ્યાર્થીઓ છે તેમની પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીએ કે શું કહી રહ્યા છે, શું લાગે છે સરકારના કામને લઈને, અને વિદ્યાર્થી તરીકે તમને શું લાગે છે કેવા કામ થયા છે? કામ તો સરસ થયા છે પણ હજી વધારે ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, કારણ કે આપણે ઇન્ડસ્ટ્રીયલ અનુભવ મળતો નથી. આપણે જે અત્યારનું એજ્યુકેશન છે, અમે આઉટડેટેડ એજ્યુકેશન ભણીએ છીએ, પણ તેને વધારે ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. શિક્ષણ નીતિને લઈને આપનું શું માનવું છે? સરકાર હવે નવી શિક્ષણ નીતિ પણ આવનારા સમયમાં લઈને આવે છે, જે અત્યાર સુધી એક લેંગ્વેજ બેરિયર હતું કે તમે કોલેજ કરો છો ત્યાં સુધી પછી તમને સીધું કોમ્યુનિકેશન તમારે સીધું અંગ્રેજીમાં જ કરવાનું છે. હવે નવી શિક્ષણ નીતિ પણ સરકાર લાવે છે આવનારા સમયમાં, તો એને લઈને આપનું શું માનવું છે કે તમે તમારી ભાષામાં ભણી શકશો? ઇંગ્લિશ વધારે પાવરફુલ હોવું જોઈએ, કારણ કે આગળ જતા ઇંગ્લિશમાં જ વાત કરવાની થાય. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે ઇંગ્લિશના લીધે પાછળ રહી જતા હોય. તો આના કારણે એવું નથી થતું કે આપણે આપણી ભાષાને પણ આપણે પાછળ છોડવી પડતી હોય છે? ભાષાને મહત્વ આપવાનું, પણ બે મહત્વનું છે, ઇંગ્લિશ અને આપણી માતૃભાષા. એટલે આપણે જે પહેલો વિચાર આવતો હોય એ માતૃભાષા, એટલે પહેલાં એજ્યુકેશન આપણે એમાં હોવું જોઈએ અને પછી આપણે જઈ ઇંગ્લિશમાં. અન્ય વિદ્યાર્થીઓ છે તેમની પાસેથી જાણીએ શું લાગે છે સરકારના કામને લઈને, આપનું શું કહેવું છે વિદ્યાર્થી તરીકે? સરકારનું કાર્ય તો અત્યારે આપણે એજ્યુકેશન લેવલે સારું જ છે, પણ એમાં આપણે અત્યારે લેંગ્વેજો આવે છે, અમારા એ ગુજરાતમાં એડવાન્સ લેવલની બહુ લેંગ્વેજ છે એની, જેમ કે આપણે એમએનસી કંપનીમાં જવું હોય તો એને રિએક્ટ જેએસએ પ્રકારની એડવાન્સ લેવલની લેંગ્વેજ હોય છે. આપણે અહીંયા ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં આપણે એવું લેંગ્વેજી ભણાવતા નથી, એના માટે આપણે બહાર નોલેજ લેવા જવું પડે છે. એટલે સરકારનું મારે કહેવું એવું છે કે અહીંયા ગુજરાતમાં પણ એવી મોટી મોટી લેંગ્વેજનું શિક્ષણ પદ્ધતિ અપનાવે, જેથી કરીને બધા જ વિદ્યાર્થીઓને ભણવામાં પણ એક સહેલું પડે અને એને કંપનીમાં કોઈ પણ જગ્યાએ જોબ રિલેટેડ લાગુ હોય, જવું હોય અને એને એડવાન્સ કંઈ પણ કરવું હોય તો પણ તે કરી શકે. બિલકુલ, આપનું શું કહેવું છે સરકારના કામને લઈને? સરકારના કામને લીધે જોઈએ તો આમ ભણવામાં જરીક ધ્યાન દેવું પડે એમ છે કે છોકરા બધા કે ઇંગ્લિશમાં આમ પાવરફુલ બને, નવા નવા કોર્સીસ એડ કરવા પડે, એવું સરકાર દ્વારા કરવું પડે. જૂનાગઢમાં કેવા કામ થયા છે? મને તો દેખાતું નથી એવું બધી, એટલે ઓછા કરવા પડે એમ છે. આ કાઢવાનું કરી નાખ્યું છે અહીંયા, આ પૂર આવ્યું એટલે હતું પેલા હમણાં, તો એ જેરી કામ કરેલું છે. તો તમે સાંભળ્યું કે જૂનાગઢના આ એ વિદ્યાર્થીઓ હતા જે પહેલી વખત મતદાન કરવાના છે આવનારી લોકસભાની ચૂંટણીમાં. તેમની અપેક્ષા સ્વાભાવિક છે એવી જ છે કે જે પ્રકારે મોટાભાગના વિદ્યાર્થીઓ છે તે આઈટી સેક્ટર્સ સાથે જોડાયેલા છે, અને તેમની અપેક્ષા એવી છે કે સરકારે એવા કોઈ કામ કરે કે જેના કારણે તેમને પોતાના વતનથી દૂર ના જવું પડે. આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો, સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.